નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ્સ. મિત્રો, આજનો વિડિયો બહુ ધ્યાનથી સાંભળજો. કદાચ આજ સુધી તમે આ બાબતની જાણકારી ન મેળવી હોય. લક્ષ્મીજીને સ્થિર કરવા માટે આપણે જે ઉપાયો કરીએ છીએ મિત્રો, આ ઉપાય પણ એવો છે કે જે તમને કરોડોના માલિક બનાવી શકે છે, ઘણા બધા રૂપિયાનું સુખ આપી શકે છે, માની કૃપા બધી બાજુથી તમારી પર વરસી શકે છે. પણ આપણે એની જાણકારી પ્રોપર મેળવવી જોઈએ અને એ ઉપાય ચોક્કસ રીતે કરવો જોઈએ. મિત્રો, એવું કહેવાય છે કે સમુદ્ર મંથન વખતે 14 અનમોલ રત્ન નીકળ્યા. સમુદ્ર મંથન, મા લક્ષ્મી સમુદ્રના પુત્રી છે, તો સમુદ્ર મંથન વખતે જે 14 અનમોલ રત્ન નીકળ્યા ને એમાંનો એક રત્ન છે શંખ. સમુદ્રમાંથી પ્રાપ્ત થયા, તો સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલો શંખ એ લક્ષ્મીજીના ભાઈ તરીકે શાસ્ત્રોમાં ઓળખાય છે. તો મિત્રો, શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જ્યાં લક્ષ્મીજી છે, બહેનની રક્ષા કરવા માટે ભાઈ આપણે જો આ રાખીએ છીએ તો આપણે બહુ સરસ એનું ફળ મળે છે. પણ એની વિગત ચોક્કસ આજે હું જે આપું છું તે બરાબર ધ્યાનથી સાંભળજો અને એ જ પ્રમાણે ઉપાય કરજો. મિત્રો, આજના જમાનામાં શંખ ઘણા બધા ડુપ્લિકેટ મળે છે. સિરામિકમાંથી બનેલા શંખ મળે છે, ફાઇબરમાંથી બનેલા શંખ મળે છે. તો આપણે ઓરિજિનલ શંખ, સમુદ્રમાંથી નીકળેલો શંખ જો મળે અને એ આપણે આપણા લક્ષ્મી પૂજનમાં મૂકીએ તો મિત્રો, લક્ષ્મીજીના ભાઈ શંખ એની પૂજા વર્ષોથી થતી આવી. વિષ્ણુના હાથમાં પણ શંખનાદ કરવા માટે શંખ છે. તો સમુદ્રમાંથી નીકળેલા શંખ લક્ષ્મીજીના ભાઈ તરીકે ઓળખાય છે. પણ મિત્રો, ઓરિજિનલ શંખ બહુ જરૂરી છે અને એમાં જો જમણી મુખનો શંખ મળે તો બહુ સરસ. તો મિત્રો, આ શંખનું સ્થાપન આપણે લક્ષ્મી પૂજનમાં કરીએ છીએ. અને મિત્રો, આ પૂજનમાં નારાયણ અને મા લક્ષ્મીની પૂજા આપણે કરીએ છીએ અને સાથે સાથે શંખની પૂજા કરીએ છીએ તો શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જે ઘરમાં લક્ષ્મીનો વાસ છે અને એની રક્ષા કરવા માટેના ભાઈ રૂપે શંખની સ્થાપના છે તો ચોક્કસ એમને ફાયદો થાય છે અને એક સ્થાયી રૂપે લક્ષ્મીનું સુખ મળે છે. તો મિત્રો, આ બહુ નાનો સરખો ઉપાય છે કે ચોક્કસ આપણે શંખની જે ક્વોલિટી છે એ જાણવાની છે. મિત્રો, આજે બજારમાં બધું જ સામાન્ય છે અને સિરામિકમાંથી બનેલા શંખ આપણને બજારમાં મળે છે, તો એવો ડુપ્લિકેટ શંખ મૂકશો તો તમને કોઈ ફાયદો નહીં થાય. તો મિત્રો, આ રીતે એક નાના શંખની સ્થાપના કરીને પણ આપણે આપણા જીવનમાં બહુ સરસ લક્ષ્મીનું સુખ ભોગવી શકીએ છીએ અને જીવનમાં આપણે કરોડપતિ થઈ શકીએ. તો મિત્રો, કરોડપતિ થવા માટે, જીવનમાં લક્ષ્મીનું સુખ સંપૂર્ણપણે ભોગવવા માટે આવા નાના નાના ઉપાય જો આપણે આપણા જીવનમાં જોડીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય છે. મિત્રો, આ સિરીઝમાં હજુ બીજા 2-3 વિડીયો હું આપીશ. તો આ વિડીયો જેને ગમ્યો તે લોકોએ લાઈક કરવાનો, યુટ્યુબ જોનારાઓ સબસ્ક્રાઈબ કરે, શેર કરે. મિત્રો, શેર ચોક્કસ કરજો, ઘણા બધા લોકો સુધી આ નાની નાની માહિતી પહોંચે, એ લોકોના જીવનમાં પણ માની કૃપા ઉતરે અને એ લોકો પણ પોતાના જીવનને સ્થિર કરી શકે. તો ચોક્કસ આને શેર કરજો. તો મિત્રો, હું હરિવદન ચોકસી રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી અને ઉપાયો સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.